આપણા શાસ્ત્રોમાં પાંચ જકારની દુર્લભતા બતાવતા કહેવામાં આવ્યું છે કે જનની જન્મભૂમિશ્ચ જાહ્નવી ચ જનાર્દન જનક પંચમસ્યૈવ જકારા પંચ દુર્લભા. જનની જન્મભૂમિ, જાહ્નવી, જનાર્દન અને જનક આ પાંચ જકારો દુર્લભ છે. પિતાજીની ઈચ્છા પરિપૂર્ણ કરવા પોતાનું જીવન બદલી દેનારા ભીષ્મ, રાજ્ય ગાદીનો ત્યાગ કરીને વનમાં જનારા રામ કે કાવડ લઈને ફરનાર શ્રવણ આદિ પુત્રોથી આપણી સંસ્કૃતિ ઉજળી છે. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતાની સેવા કરી છે. પરંતુ આજે પાછો સમય બદલાયો છે, પરિસ્થિતિએ કરવટ બદલી છે. આજે ઘણા સંતાનો સગા મા બાપ કે દાદા દાદીને કોઈ અમીરોના દયાદાન ઉપર ચાલતા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આ કેટલું યોગ્ય છે! આંખમાં આંસુ અને હૈયામાં પ્રેમ ભરી રાખનારા મા બાપોની આવી દુર્દશા, અને ધર્માદા ઉપર ચાલતા વૃદ્ધાશ્રમો એ શું ભારતની શાન છે! અમુક મા બાપના સ્વભાવો ઘણી વાર થોડાક પ્રમાણમાં ખરાબ હોય તે માની શકાય છે, પણ એ બોજ બનીને કુટુંબનો ભાર બની જાય છે એ હરગિજ માની શકાય તેમ નથી, નથી ને નથી જ. એક બાજુ આ દેશની ગિરિકંદરાઓમાં એ સંસ્કારી પુત્રોના એ ઘોષ હજુ પણ સમ્યા નથી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. અને બીજી બાજુ સંતાનોનું વર્તન બિલકુલ યોગ્ય નથી. હવે હિન્દુસ્તાનની ધરતી પુનઃ માતૃભક્તિની એ ફ્લાઇટની રાહ જોવે છે કે જેમાંથી શ્રવણ કુમારોની ફોજ ઉતરી પડે. પરંતુ ઘર જ સેવાશ્રમ હોય તો વૃદ્ધાશ્રમોની શી જરૂર! તેથી દરેક સંતાનોએ માતા પિતાની સેવા અવશ્ય કરવી જોઈએ. અને કદાચ જો તમે મા બાપની સેવા ના કરતા હોય તો પવિત્ર શ્રાવણ માસમાં શપથ ગ્રહણ કરો કે માતા પિતાની અવશ્ય અમે સેવા કરીશું, કરીશું અને કરીશું જ, અને તેમને રાજી રાખીશું.